હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ 12 માં કેમિસ્ટ્રી પ્રકરણ નંબર 9 માં જે કે છેલ્લા વિડિયો માં અટક્યા હતા તેના પછી બરાબર લેક્ચર નંબર 1 જે કે છેલ્લો વિડિયો અટક્યા હતા આપણે એના પછી ધ્યાનમાં રાખીએ. કોને કહેશો પ્રકરણ નંબર 6 સંયોજન તો એ આપણે કોની કહે છે 6 સંયોજન કોને કહેવામાં આવે છે એ પહેલા તો કે રસાયણ વિજ્ઞાન એક એવી શાખા છે આપણે બધાને ખ્યાલ છે એમાં સંખ્યાઓના સંયોજનો ભણીએ છે સંયોજક સંયોજનો ભણીએ છે બરાબર સાથે સાથે બંધારણીય અને બંધારણ ભણવાનો છે તો આજનો સિદ્ધાંત જે ભણવાનો છે એ સંયોજકતા વન સિદ્ધાંત કોના આધારે વર્ગીકરણ કરી શકીએ સંયોજકતા સિદ્ધાંત વાત જે છે એ ત્રણ આપણે ખાસ કરીને એમએલ 4 પ્રકારનો લઈએ એમએલ 4 પ્રકારનો લઈએ બે પ્રકારે વિભાજિત કરશું બે પ્રકારના વિભાજિત કરશું કયા સંકરણો તો કે DSP2 અને એક હશે SP3 આપણે ઓલરેડી આગળ ભણી ગયા છે આનો આકાર કયા પ્રકારનો હોય આકાર તો કે મધ્યસ્થ ધાતુ એમ કોઈ પણ આપ્યું હોય અહીંયા એક લઈએ બરાબર બીજું લિગેન જે લઈએ છે આ પ્રમાણે લઈએ અને આ જે કે પણ લિગેન છે અને સમચતુષ્ફલકીય કહેવામાં આવે છે આનું સંકરણ શું હોય sp3 હોય અને એનો આકાર આકાર જે લેવામાં આવે છે એ સમચતુષ્ફલકીય બરાબર sp3 સંકરણ સમચતુષ્ફલકીય આકારનું જોવા મળે છે આ શા માટે કહે છે તો કે 11 માં બી એસી 11 માં આપણે ભણી ગયા છે બધા બરાબર હવે બી એસી 2 છે એનો સમચોરસ આકાર કેવો હોય સમચોરસ પ્રકારનો હોય કઈ પ્રકારે ગોઠવેલું હોય તો કે એમએલ 4 જ લિગેન છે પણ સમચોરસ આકારમાં લિગેન ગોઠવેલા જોવા મળે છે સમચોરસ આકારમાં તમને જોવા મળે છે તો આ ML4 પ્રકારના બંને પ્રકાર આપણે ભણવાના છે કે કયું સંકીર્ણ ક્યારે આવશે સમચોરસ પ્રકાર ક્યારે આવશે અને સમચતુષ્ફલકીય ક્યારે આવશે એ એની ઇલેક્ટ્રોનિક એટલે કે લિગેન એટલે કે લિગેન જોડાયેલા છે એ લિગેન ઉપર આધાર રાખશે તો આપણે લિગેન ઉપરથી ઓળખાણ પડશે કે કેવો લિગેન છે ખાસ કરીને આપણે ભણશું પ્રબળ લિગેન અને નિર્બળ લિગેન તો આ આજે જે કે એકમ શરૂ કરીએ છે સંયોજકતા બંધ સિદ્ધાંત બરાબર એમાં ML4 પ્રકારના લિગેન હોય ત્યારે બે પ્રકારના સંકરણ થાય DSP2 અને SP3 પ્રકારનું DSP2 હોય તો સમચોરસ બરાબર અને આ પ્રમાણનો આકાર જોવા મળશે SP3 હોય તો સમચતુષ્ફલકીય હોય છે એને ત્યારે એનો આકાર આ પ્રમાણે જોવા મળે છે એવી જ રીતે ML5 પ્રકાર હોય છે ML5 પ્રકાર ML5 પ્રકારનો લિગેન હોય ત્યારે એનો આકાર તમે 11 માં ભણી ગયા છે DSPR સિદ્ધાંતમાં ત્રિકોણીય દ્વિપિરામિડલ કઈ રીતે હોય તો કે મધ્યસ્થ ધાતુ અહીં કોઈ પણ એમ કે મધ્યસ્થ ધાતુ અહીં અહીંયા લિગેન હવે અહીંયા મેં તમને 11 માં એ પણ કહેવામાં આવ્યું હતું ગેરમાં એવું કહેવામાં આવ્યું હતું કે અમુક બંધને અક્ષીય કહેતા હતા અને અમુક બંધને આપણે ઇક્વિટોરિયલ કહેતા હતા કોને અક્ષીય કહે છે અને કોને ઇક્વિટોરિયલ કહે છે એક વાર ફરી વાર રિપીટ કરી લઈએ હું નિયમિત ભણ્યા હતા ત્યાં કોને અક્ષીય કહેશું તો કે આ જે બંધ છે એને આપણે અક્ષીય કહેશું શું કહેશું અક્ષીય બરાબર અને આ જે કે ત્રણ બંધ છે આ અને આ ડોટેડ લાઇન વાળા છે એને ઇક્વિટોરિયલ કહેશું ઇક્વિટોરિયલ ગુજરાતી માં કેશો આપણે અને ઇંગ્લિશ માં ઇક્વિટોરિયલ ઓક્સિલ કેશો બરાબર હવે ત્રણ નિયમ એવા ભણ્યા હતા કે જેની વિદ્યુત ઋણતા વધુ હોય તેને આપણે ક્યાં દર્શાવશું આપણે ક્યાં દર્શાવવાના છે આપણે તો કે જેની વિદ્યુત ઋણતા વધારે હોય તેને આપણે અક્ષીય ઉપર ક્યાં દર્શાવશું અક્ષીય ઉપર આપેલો નિયમ હતો બીજું શું ધ્યાનમાં રાખવામાં આવે
तो के जो अबंध कारक और बंध कारक और बंध कारक इलेक्ट्रॉन એટલે કે આપણે લોન પેર કહેતા હતા શોર્ટ ફોર્મમાં એલપી બરાબર વીએસપીઆર સિદ્ધાંતમાં પણ ગયા છે અબંધ કારક એટલે લોન પેર જે છે એને ક્યાં દર્શાવશું ઇક્વિટોરિયલ પોઝિશન ઇક્વિટોરિયલ પોઝિશન એટલે કે આ આ આ પોઝિશન ઉપર બરાબર ત્રીજો પોઈન્ટ એવો ગણ્યા હતા આપણે બરાબર ત્રીજો પોઈન્ટ એવો ગણ્યા હતા કે ત્રીજો પોઈન્ટ એવો ગણ્યા આપણે કે અક્ષીય જે રહે છે એની બંધ લંબાઈ વધારે હોય કોના કરતા ઇક્વિટોરિયલ કરતા ઇક્વિટોરિયલ કરતા શું બંધ લંબાઈ વધારે છે તમે જોઈ શકો છો અક્ષીય બંધ લંબાઈ વધારે છે કોના કરતા ઇક્વિટોરિયલ કરતા બરાબર અને એના પછી તો કે આમાં આનો આકાર કેવો હોય ત્રિકોણીય ત્રિ પિરામિડલનો આકાર તો કે સંકલન શું હોય તો કે BSP3 કેવો હોય BSP3 તો ML5 પ્રકારનો લિગેન્ડ જ્યારે આપણે આપેલો હોય અથવા સૌરભ સંયોજન સંકીર્ણ સંયોજન આપેલો હોય ત્યારે એનો આકાર ત્રિકોણ ત્રિ પિરામિડલ હશે સંકરણ BSP3 હશે બરાબર આ પ્રમાણે લિગેન્ડ જોડાયેલો હશે અક્ષીય અને ઇક્વિટોરિયલ બરાબર આ સિંગલ ઓબ્જેક્ટ એક હોય ML5 પ્રકારનો ML5 પ્રકારનો આ તો ત્રિકોણ ત્રિ પિરામિડલની વાત કરી છે એવી જ રીતે હજી એક વાત કરવામાં આવશે તો એ જે છે સમચોરસ પિરામિડલ સમચોરસ પિરામિડલ આકાર જે છે એ આપણે ધ્યાનમાં પ્રમાણિત છે પણ અત્યારે એનો સમય નહીં લઈએ આપણે ત્રિકોણીય ત્રિ પિરામિડલની જરૂર છે તો એને ધ્યાનમાં રાખશું બરાબર નેક્સ્ટ એના પછી શું તો કે ML6 પ્રકારનો લઈએ તમારા ગોળામાં કોષ્ટક આપેલું છે એ કોષ્ટકને તમે ધ્યાનમાં રાખી શકો છો બરાબર ML6 પ્રકારનો લઈએ હવે ML6 પ્રકારનો લિગેન લેવામાં આવે એ બે પ્રકારના સંકરણો છે P2SP3 અને SP3B2 આ બધાને સંકરણ અર્થ ઉદાહરણ દ્વારા તમે સમજતો એટલે વધારે ખ્યાલ આવે આ બંનેનો આકાર કેવો છે અષ્ટફલકીય છે આકાર અષ્ટફલકીય છે કઈ રીતે હોય તો કે મધ્યસ્થ ધાતુ અહીં આવેલો છે મધ્યસ્થ ધાતુ અહીંની આસપાસ શું જોડાયેલા હોય લિગેન જોડાયેલા હોય લિગેન જોડાયેલા છે આ પ્રમાણે અષ્ટફલકીય જોબ હશે ત્યારે કઈ પ્રકારનું સંકરણ આવશે P2SP3 આવે અષ્ટફળકીયમાં SP3B2 આવે એના માટેના આપણે આગળ જે જે વધશું એમ તમને સિદ્ધાંતના આધારે વધારે ખ્યાલ આવશે તો આજે જે કંઈ પણ છે એ જોવાનું છે સૌર સંયોજન નંબર કેટલા છે આમાં 6 છે તો આ રીતે આપણે ML4 ML5 અને ML6 પ્રકારના લિગેન્ડમાં ML4 અને ML6 આ બંને લિગેન્ડના આપણે સૌર સંયોજનો ભણવાના છે ઉદાહરણ દ્વારા જોઈએ બહુ મસ્ત આઈએમબી ક્વેશ્ચન છે આ જે કે પણ ભણવાના છે આપણે કે આઈએમબી ક્વેશ્ચન તરીકે લેવામાં આવે છે જોવામાં આવે ઉદાહરણ તરીકે શું લઈએ કોબાલ્ટ એમોનિયા બરાબર 610 પ્લસ 2 અને બીજું ઉદાહરણ જો લેવામાં આવે તો કોબાલ્ટ એમોનિયા 610 પ્લસ 2 જો બને સેમ સોરી અહીંયા પ્લસ 3 2 લખ્યું છે એટલે હવે 3 અથવા અહીંયા પહેલાં 3 રાખો એટલે ઇઝીલી તમે સમજાવી શકો ઇઝીલી સમજાવી શકો એક માં પ્લસ 3 ઓક્સિડેશન આવે કોબાલ્ટ નો ઓક્સિડેશન આ કેવો છે ભાઈ પ્લસ 3 છે અને આમાં કોબાલ્ટ નો ઓક્સિડેશન આ કેવો છે પ્લસ 2 છે તો હવે આપણે જે કે પણ ગણવાના છે તેના ઉપરથી એક લિગેન્ડ નું ક્લાસિફિકેશન લિગેન્ડ નું વર્ગીકરણ જોઈએ કે પ્રબળ લિગેન્ડ કઈ આવે પ્રબળ લિગેન્ડ કઈ આવે અને નિર્બળ લિગેન્ડ કઈ આવે જો એ પ્રબળ લિગેન્ડ માં પ્રબળ લિગેન્ડ નું આયન યાદ રાખી લેવું CO CN માઇનસ બરાબર આને કોઈ વિસ્ભાર નથી CO ઉપર કારણ કોબાલ્ટ કઈ શું છે કાર્બન મોનોક્સાઇડ છે ઓક્સિજન જેમ જ કાર્બન જેમ જ ઓક્સિજન કેપિટલ માં છે CN બરાબર નેક્સ્ટ એના પછી તો કે HCN માઇનસ એના પછી EN ઇથિલિન ડાયમાઇડ આપણે BSPR માં તમને મેં પડાવી દીધું બરાબર EN આપણે અથવા આને કેવું દંતી લિગેન્ડ છે દ્વિદંતી લિગેન્ડ છે દ્વિદંતી લિગેન્ડ તરીકે ઓળખીએ છે બરાબર આગળ આપણે એકમાં ભણી ગયા છે PN પ્રોપિલિન ડાયમાઇડ એ પણ દ્વિદંતી લિગેન્ડ છે બરાબર
ઈ સિવાય PPN અથવા EDTA માઈનસ 4 EDTA આ બધા કેવા છે પ્રબળ લિગેન્ડ છે પ્રબળ લિગેન્ડ હોય ત્યારે એનું ઇલેક્ટ્રોન આ લિસ્ટ યાદ રાખી લેવું આ આવડતું હશે તો તમે આ ડર્ફ લઈ સોલ્વ કરી શકશો નિર્બળ લિગેન્ડ નો કોણ કોણ તો કે ક્લોરીન બ્રોમિન આયોડિન ફ્લોરિન ફ્લોરિન પાણી પાણીને એકવા બોલીએ છીએ આપણે બરાબર પાણી છે OX માઈનસ 2 OX એટલે ઓક્સેલેટ આયન બરાબર ઓક્સેલેટ આયનને ફિઝિકલી જે કોઈ C2 હોય C2O4 માઈનસ 2 આપેલું હોય બરાબર આ રીતે આપેલું હોય ઓક્સેલેટ બરાબર એમોનિયાનું અહીં વચ્ચે લખું છું એમોનિયાને વચ્ચે લખું છું એનું કારણ શું છે કે ઘણી વખત એને પ્રબળમાં લેશો ઘણી વખત નિર્બળમાં લેશો એમોનિયાને કેવા લખીએ છીએ ભાઈ એમોનિયાને બંને બાજુ લખીએ ક્યાં પ્રબળે આવતો છે ક્યાં નિર્બળે આવતો છે તો આ જે લિગેન્ડ છે એ લિગેન્ડના આધારે આપણે આને સોલ્વ કરવાનો છે કઈ રીતે તો આમાંથી ઓછામાં ઓછા એક સંખ્યાનો સંયોજન તમને આપેલું હોય બરાબર એક સંખ્યાનો સંયોજન આપેલું હોય તો ઓછામાં ઓછા 30 પ્રશ્ન પૂછાય કેટલા 30 પ્રશ્ન પૂછવાની શક્યતા છે એટલે આપણે નાના નાના પ્રશ્ન પહેલા પેપર જોઈ લઈ પછી એક જે કે પણ છે એટલે આખા ચેપ્ટરનો એક સંખ્યાનો સંયોજનમાંથી જેટલા પ્રશ્ન પૂછાઈ શકે છે એટલા પ્રશ્નને આપણે સોલ્વ કરીશું સારું તો આ તમે ધ્યાનમાં રાખજો જોઈએ હવે સૌથી પહેલા શું કરવું આપણે સૌથી પહેલા ઓક્સિડેશન આર્મ કરવું સૌથી પહેલા ઓક્સિડેશન આર્મ ઓક્સિડેશન આર્મ માટે શું કરવું ઓક્સિડેશન જે કે પણ આ ભણીએ છે આપણે મેથડ ભણી ગયા હતા કે જેનો ઉત્પન્ન હોય એને શું કરશો એક્સ ધારી લેવાનો જેનો શોધવાનો હોય તેને આપણે એક્સ ધારતા હતા સાલ કોબાલ્ટ ને એક્સ ધારી લેવા બરાબર પ્લસ એમોનિયા એમોનિયા કેવો લિગન છે ઓક્સિડેશન આર્મ માટે તટસ્થ તટસ્થ હોય ત્યારે એને કેટલા લખવાનો 0 કેટલા લિગન છે 6 ઇઝ ઇક્વલ ટુ સંપૂર્ણ સંયોજન નંબર શું છે તો કે પ્લસ 6 પ્લસ 3 ચાર છે તો એક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે પ્લસ 3 ઓક્સિડેશન આર આવે છે પેલું ઓક્સિડેશન આર તમને બધાને ગણતા આવી ગયું છે બરાબર ઓક્સિડેશન આર જે છે એ આપણે ગણી શકીએ છીએ હવે બીજો પોઈન્ટ શું બીજો પોઈન્ટ શું કરશો આપણે તો કે બીજો પોઈન્ટ જે કરવાનો છે એક ઇલેક્ટ્રોન રચના કોબાલ્ટ ની ઇલેક્ટ્રોન રચના ઝેડ ઇઝ ઇક્વલ ટુ પહેલા તો કોબાલ્ટ નો ઓક્સિડેશન પરમાણુ ક્રમાંક કેટલો તો કે 27 ઝેડ એટલે પરમાણુ ક્રમાંક આ ઝેડ છે એ એનો પરમાણુ ક્રમાંક બને છે કેટલો હોય તો કે 18 આર્ગોન 18 આર્ગોન 4s2 3d7 બરાબર 4s2 3d7 હવે ઇની આપણે કોબાલ્ટ ની કેવી આવી છે ઓક્સિડેશન સ્ટેટ પ્લસ 3 કોબાલ્ટ કેવો આવ્યો છે પ્લસ 3 બરાબર આ બે સવર્ગ સંયોજન જે આપેલા છે સંયોજન સંયોજન યાદ રાખવા અપવાદરૂપી છે એમોનિયા એમોનિયાના છે એટલે થોડું ધ્યાનમાં રાખો એમોનિયા એક અપવાદરૂપી છે શું કરશું કોબાલ્ટ પ્લસ 3 કોબાલ્ટ પ્લસ 3 એટલે કે ધન 20 બાર છે તો એટલે ઇલેક્ટ્રોન આમાંથી ગુમાવવા પડે જે કોઈ પણ કોબાલ્ટ આપેલો છે એ કોબાલ્ટ માંથી 3 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે શેમાંથી ગુમાવશો કે તો કે જેની ઊર્જા ઓછી હોય બરાબર જેની ઊર્જા ઓછી હોય એમાંથી ઊર્જા કોના માટે તો કે 3 નિયમ આપણે 11 માં એક નંબર 4 માં ભણી ગયા હતા કયા તો કે મૂળનો નિયમ કુલીનો નિયમ અને આવભાવનો નિયમ આ ત્રણ નિયમ આપણે ભણ્યા હતા એના આધારે અહીંયા પેલા ઊર્જા કોની ઓછી હોય ફોરેસ ની ઊર્જા ઓછી હોય એટલે એમાંથી બે ઇલેક્ટ્રોન જાય અને એક 3d માંથી જશે એટલે ઇલેક્ટ્રોન રચના શું હોય છે 18 આર્ગોન 4s0 3d6 થઈ જશે 3d6 થઈ જશે હવે ઇલેક્ટ્રોનને કઈ રીતે ભરવા ઇલેક્ટ્રોનને કઈ રીતે ભરવા તો આની ગોઠવણી આની ગોઠવણી કરીએ સાલા ગોઠવણ શું કરશું તો કે ઇલેક્ટ્રોનની ગોઠવણી માટે આપણે ખાસ કરીને 4s કક્ષક બરાબર 4s કક્ષક જે છે એ 0 છે પછી 4s પછી 3d છે 3d ની ટોટલ કેટલી કક્ષક હોય છે 3d ની 5 કક્ષક હોય છે 5 કક્ષક હોય છે બરાબર એના પછી કોણ આવશે તો કે 4p એક કક્ષક તરીકે શું લેશું આપણે 4p કક્ષક લઈશું કે પી માં ત્રણ કક્ષક હશે પી માં કોઈ નથી ને કોઈ સંકલન નક્કી કરવા માટે એના ફોરેસ પછીની જગ્યાએ પણ કક્ષક આપતું એ લેવામાં આવે એટલે કહી લઈશું તો કે 4p સારું ઇલેક્ટ્રોન ભરીએ ઇલેક્ટ્રોન ભરવા માટે શું કરશું તો કે
s માં કોઈ પણ ઇલેક્ટ્રોન આપેલા નથી આપણી પાસે 0 છે 3d માં 3d માં 6 છે 1 2 3 4 5 અને 6 આ રીતે ગોઠવણી કરી આ રીતે ગોઠવણી કરી હવે પ્રબળ લિગેન્ડ ની લિસ્ટ તમને બતાવી દઉં પ્રબળ લિગેન્ડ કોણ કોણ છે બરાબર નેમોનિયા ને બંને પાસે આપણે દર્શાવ્યું છે જો તમને યાદ ના હોય તો આપણે દેખાય એટલે વિડિયો માં તમે જગ્યા એક પણ મે પ્રબળ અને નિર્બળ લિગેન્ડ નું લખ્યું છે એને એટલીસ્ટ તમારે બુક ના પેજ ઉપર લખેલું જેથી ખ્યાલ આવે હવે નેક્સ્ટ શું કરવું તો કે સરળતા ખાતર દર્શાવી શકીએ એટલે હું અહીંયા પેલા કોરસ ને દર્શાવીશ એના પછી પીક અપ સર્કિટ ને દર્શાવીશ સામાન્ય તો કે હું 4p ને અહીં રાખ્યું અને d ને લાસ્ટ માં રાખ્યું d ને સરળતા ખાતર દર્શાવી શકીએ એટલે બરાબર સરળતા ખાતર દર્શાવી શકીએ એટલે હવે આમાં કોઈ માને ને p0 છે s0 છે આપણી પાસે 3p6 છે બરાબર ને પ્રબળ લિગેન્ડ જ્યારે આપણે એક વાક્ય યાદ રાખ્યું પ્રબળ લિગેન્ડ આપેલું હોય લિગેન્ડ આપેલું હોય બરાબર ત્યારે ઇલેક્ટ્રોન ને પેર બદલી કરાવે પેરિંગ કરાવે પેર કરાવે ઇલેક્ટ્રોન ને શું કરાવો પેર કરાવે પેર કરાવે કઈ રીતે જોઈએ આ જે ઇલેક્ટ્રોન હતા એ શું કરશે તો કે આ એક ઇલેક્ટ્રોન આમાં આવશે આ એક ઇલેક્ટ્રોન આમાં કરી દેવા છે ક્યારે કરાવશે પ્રબળ લિગેન્ડ હોય તો બરાબર પ્રબળ લિગેન્ડ હોય તો જ પેર કરાવે બાકી ના કરાવે બરાબર જો પ્રબળ લિગેન્ડ હોય તો જ પેર કરાવે આ વાક્ય યાદ રાખો જો પ્રબળ ના હોય તો પેર ના કરાવે બરાબર શું થશે આ બે આમાં તો આ તો કઈ છે 4p છે ને 3d માં આમાં તો બે ઇલેક્ટ્રોન હતા આ એક ઇલેક્ટ્રોન આમાં આવી ગયો એ હતો અને બીજો આવી ગયો આ ઇલેક્ટ્રોન આમાં ફેર બદલી થઈ ના બે કક્ષક ખાલી થઈ ગઈ છે બે કક્ષક ખાલી થઈ છે હવે આનું સંકલન નક્કી કરવું તો કઈ રીતે નક્કી કરીએ તો કે કઈ કઈ કક્ષક માં આવે અમોનિયા આપણી પાસે કેટલા છે અમોનિયા આપણી પાસે છે કે અમોનિયા કેટલા છે પ્રબળ 6 નંબર છે તો એક અમોનિયા આમાં જોડાય બીજો અમોનિયા આમાં ત્રીજો ચોથો અને પાંચ અને છ તો હવે સંકરણ કેવું જોઈએ છે સંકરણ આપણી પાસે d2sp3 છે સામાન્ય તો કે d કક્ષક 3d છે બરાબર જો મુખ્ય કોણમાં 3 છે એટલે પહેલા લખ્યું છે d2 પછી 4b ના ઓર s ના d2sp3 પ્રકારનું સંકરણ છે જો તમને બેઠે બેઠા આ એક્ઝામ પર પૂછાય એક્ઝામ માં પૂછવા હોય તો સેમ ટુ સેમ આ એક્ઝામ પર પૂછાય ફરીવાર જે રિપીટ કરાઈ ગઈ હતી બરાબર કે કઈ રીતે ઇલેક્ટ્રોન ની ફેર બદલી કરી છે આ ઓક્સિડેશન આ સુધી ક્લિયર બરાબર જોઈએ સોતો તો કે કોબાલ્ટ પ્લસ 3 ઓક્સિડેશન આ પર હતું એટલે આપણે પહેલા 3d ને દર્શાવીએ 3d ને દર્શાવીએ સરળતા ખાતર તો 3d6 હતું બરાબર 3d6 અને 4s0 અને એના પછી કઈ લખશું 4p સરળતા ખાતર દર્શાવી શકીએ કે 3d ને પહેલા રાખ્યું છે 6 ઇલેક્ટ્રોન હતા એક એક પહેલા આ રીતે ગોઠવણી કરી હતી બરાબર છઠ્ઠો ઇલેક્ટ્રોન પાછો રિપીટ થઈ ગયો અને કઈ કક્ષક છે dxy dyz dzx dx² - y² અને આને dz² ઓકે આમાં p ની એટલે px જ્યારે py અને pz અને તો s ની ss કે સુને ભાઈ હવે કેવો લિગેન્ડ એમોનિયા છે જ્યારે કોબાલ્ટ પ્લસ 3 ઓક્સિડેશન આંક આપેલો હોય કોબાલ્ટ પ્લસ 3 ઓક્સિડેશન આંક આપેલો હોય બરાબર અને સેમ ટુ સેમ એમોનિયા કેવો હોય ત્યારે એને પ્રબળ લિગેન્ડ તરીકે લેવો કેવો લેવો પ્રબળ લિગેન્ડ તરીકે લેવો આમાં નિર્બળ લિગેન્ડ તરીકે લેશું શા માટે ઓક્સિડેશન આંક કેવો છે પ્લસ 2 છે ઓક્સિડેશન આંક કેવો છે 2 જો આ એક્ઝામ માં પ્રશ્ન પૂછાય તો સેમ ટુ સેમ બેઠો પૂછાય છે બરાબર કોઈ ચેન્જ ના કરી શકે આ પૂછવો હોય તો સેમ ટુ સેમ બેઠો ને આ એક વાર પૂછાઈ ગયેલો ઇક્વેશન છે એટલે ધ્યાન માં રાખો હવે પ્રબળ લિગેન્ડ છે એટલે ઇલેક્ટ્રોન શું કરશું ફેર બદલી કરાવશું કઈ રીતે કે આપણે આમાં ઇલેક્ટ્રોન આપણે આમાં ઇલેક્ટ્રોન શું થશે હવે તો કે ડી ઓર્બિટલ માં ડી કક્ષક માં પેરિંગ માં ઇલેક્ટ્રોન થઈ જશે સામાન્ય તો પ્રબળ લિગેન્ડ લીધો છે એસ માં ખાલી અને 3 પી ખાલી શું થશે લિગેન્ડ આપણી પાસે કેટલા છે અમોનિયા તો કે એક મોલ બીજો મોલ ત્રીજો મોલ ચોથો પાંચમો અને 17 તો આના આધારે સંકરણ કેવું થયું છે તો કે 2 ડી એટલે કે બી2 બરાબર કે એસ એટલે કે એસ અને 3 પી એટલે કે d2sp3 પ્રકારનું સંકરણ જોવા મળે છે d2sp3 પ્રકારનું સંકરણ જોવા મળશે તો આ જે છે એ ધ્યાનમાં રાખો આપણે લીધું છે અત્યારે કોનું લીધું છે ભાઈ તો કે કોબાલ્ટ પ્લસ 3 ની વાત કરી છે હવે જોઈએ
હવે જોઈએ કોબાલ્ટ પ્લસ 2 નું કાર્ય. હવે એટલું આપણે મળ્યું છે, આમાં શું શું સોલ્વ કર્યું છે અત્યારે. પહેલું ઓક્સિડેશન આ ઓક્સિડેશન આ શું હતું પ્લસ 3 હતું બરાબર. બીજું શું સોલ્વ કર્યું હતું ત્યારે હતું સમકરણ શું હતું D2SP3 D2SP3. ત્રીજું શું સોલ્વ કર્યું છે ત્રીજું ના આકાર કેવો હતો અષ્ટફલક અષ્ટફલકીય બરાબર. હવે હવે જો ઇલેક્ટ્રોન શેલી કક્ષકમાં છઠ્ઠો પ્રશ્ન ચુંબકીય સાત માત્રા ચુંબકીય સાત માત્રા કઈ રીતે જો છેલ્લો ઇલેક્ટ્રોન આપણે કઈ રીતે ભરતા હતા ડી કક્ષક ડી માં આવી રીતે હતું ને ભાઈ ત્રણ ત્રણ પેર બરાબર ફોર એસ ખાલી હતી અને ફોર પી પણ ખાલી હતી આ 3D6 4S0 અને 4P0 બરાબર. ચુંબકીય સાત માત્રા કઈ રીતે તો કે એનું સમીકરણ શું સમીકરણ હતું n plus 2n n એટલે શું લેશું અયુગ્મિત ઇલેક્ટ્રોન. અયુગ્મિત છે કોઈ અયુગ્મિત કોને કહેવામાં આવે જેમાં કોઈ પણ કક્ષક આપ્યો હોય એમાં એક જ ઇલેક્ટ્રોન હોય એને અયુગ્મિત કહીએ. આમાં તો બે છે આમાં બે છે આમાં બે છે અયુગ્મિત નથી. તો n = કેટલા લેવાના રહેશે 0 બરાબર 0 plus 2 plus 0 એટલે કે આ 0 plus 2 એટલે કે 2 into 0 એટલે 0 એટલે ચુંબકીય સાત માત્રાનું મૂલ્ય 0 બોર મેગ્નેટ આ ઇક્વેશન નો એકમ શું છે બોર બી એટલે બોર એમ બોર મેગ્નેટ. તો આ તમને 5 નંબરના 6 નંબરનો ક્વેશ્ચનનો આન્સર મળી ગયો છે બરાબર. 5 નંબરનો ક્વેશ્ચન છે 5 નંબરનો ક્વેશ્ચન છે તો કે ઓ આઈ છે ભાઈ એમસીક્યુ 100% એકવાર એમ ને એક એમસીક્યુ તો પૂછતો જ હોય આપણે બરાબર. પૂછવાનો છે વાત કરીએ છે ભાઈ દર વખત 2-3 એમસીક્યુ હોય છે આપણે ઓકે. 5 નંબર પ્રશ્ન અનુસુંગક્ય કે પ્રતિસુંગક્ય. અનુસુંગક્ય માટેની વ્યાખ્યા બધાને ખ્યાલ છે જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેતા હોય એટલે અનુસુંગક્ય અને જેમાં યુગ્મ રહેતા હોય એટલે પ્રતિસુંગક પ્રતિસુંગક્ય. તો એ રીતે યાદ રાખી શકીએ અથવા જો અહીંયા 0 મૂલ્ય આવે કોનું સુંગક્ય સાત માત્રાનું મૂલ્ય 0 આવે બરાબર તો એને પ્રતિસુંગક્ય જોઈએ હંમેશા માટે કેવું હશે પ્રતિસુંગક્ય. આ પાંચ પ્રશ્નોનો આન્સર જે છે એના આધારે સોલ્વ કરી શકીએ. આવા ઘણા પ્રશ્ન છે પછી ટૂંકમાં શેર સુધી જશો તો ખ્યાલ આવશે. હવે એક પ્રશ્ન પૂછે છઠ્ઠો ક્વેશ્ચન શું તો કે આનો પ્રાથમિક ઓક્સિ પ્રાથમિક સંયોજકતા કેટલી. પ્રાથમિક સંયોજકતા માટે આપણે શું ધ્યાનમાં રાખતા હતા ભાઈ વર્નરનો સિદ્ધાંત. વર્નરના સિદ્ધાંત પરથી પ્રાથમિક સંયોજકતા ઓક્સિડેશન આમ જે પણ હોય એ પ્રાથમિક સંયોજકતા હોય તો કે પ્રાથમિક સંયોજકતા હોય મે સંયોજકતા કેટલી છે પ્લસ 3. સાતમો પ્રશ્ન દ્વિતીય સંયોજકતા. દ્વિતીય સંયોજકતા દ્વિતીય સંયોજકતા સ્વર્ગમાં સ્વર્ગમ કેટલા છે 6. દ્વિતીય સંયોજકતા 6 છે બરાબર. સાત પ્રશ્ન ક્યાં હજી ઘણા થઈ છે હજી કેટલા કયો 8 નંબરનો પ્રશ્ન. 8 નંબરનો પ્રશ્ન શું આઠ નંબર હોમોલેપ્ટિક કે હિડ્રોલેપ્ટિક લિગેન્ડ કેવો છે હોમોલેપ્ટિક છે કે હિડ્રોલેપ્ટિક છે એક જ પ્રકારના લિગેન્ડ હોય એને હોમોલેપ્ટિક કહે છે. કેવો કહે છે હોમોલેપ્ટિક બરાબર. એક જ પ્રકારના લિગેન્ડ હોય એને હોમોલેપ્ટિક અને અલગ અલગ પ્રકારના હોય હિડ્રોલેપ્ટિક કહે છે. હજી શું ભાઈ હજી ઘણા પ્રકારના છે પ્રશ્ન પણ આપણે અત્યારે એકલા જરૂરી છે જે આગળ જશું ટોટલ આવા કેટલા પ્રશ્ન નીકળે છે 25 કરતા ઓ 25 કરતા વધારે પ્રશ્ન નીકળે છે. આપણે અત્યારે 8 પ્રશ્ન સુધી આ રીતે રાખશું સેલે એકદમ પૂરું થશે ત્યારે 25 પ્રશ્ન હું તમને સોલ્વ કરાવી છું. પણ આવી રીતે બધાનું સોલ્વ કરવાનું રહેશે પણ આ જો પૂછે બેઠું તો તમારે આ ધ્યાન રાખવાનું રહેશે બરાબર. તો આ ધ્યાન રાખવાનું. નેક્સ્ટ એના પછી કોબાલ્ટ પ્લસ 2 અને ધ્યાનમાં રાખજો શું ધ્યાનમાં રાખજો પર પ્રથમ ઓક્સિડેશન આ ઓક્સિડેશન આ કેવું છે કોબાલ્ટ પ્લસ 2 છે. હવે એના આધારે સોરે ધ્યાનમાં રાખજો કોબાલ્ટ પ્લસ 2 ની ઇલેક્ટ્રોન રચના શું થશે તો કાર્બન 3D7 અને 4S0 થઈ જશે ને ભાઈ. કોબાલ્ટ પ્લસ 2 છે બે ઇલેક્ટ્રોન દૂર કરશું બે ઇલેક્ટ્રોન દૂર કરશું જેમાંથી 4S માંથી બે ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે. હવે જે કે પણ કક્ષક છે એ કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરવામાં આવે જે
જે કે પણ કક્ષક આવેલી છે એ કક્ષકમાં આપણે શું કરશું ઇલેક્ટ્રોન ભરશું હોય તો પહેલી જે કઈ છે એ 3d7 4s 0 અને 4p 0 આ લિગેન્ડ તરીકે કોબાલ્ટ પ્લસ 2 આપેલું હોય અમોનિયાનો ત્યારે કેવો લેવાનો છે ઓલવેઝ નિર્બળ લિગેન્ડ લેવાનો છે ભાઈ અને નિર્બળ લિગેન્ડ હોય ત્યારે ક્યારેય પેરિંગ કરાવે નહીં નિર્બળ લિગેન્ડ હોય ત્યારે ક્યારેય પેરિંગ ન કરાવી પ્રબળ લિગેન્ડ હોય જે કે પણ લિસ્ટ મેં તમને લખી દીધું હતું પ્રબળ લિગેન્ડ માં કોઈ પણ લિગેન્ડ પ્રબળ આપેલો હોય ત્યારે જ પેરિંગ કરાવવું બરાબર તો આ ધ્યાનમાં રાખો આ જો તમને લિસ્ટ ખબર હશે તો ખ્યાલ આવશે જોઈએ ફરીવાર શું કરશો સાત ઇલેક્ટ્રોન કઈ રીતે 1 2 3 4 5 6 7 બરાબર હવે આ નિર્બળ લિગેન્ડ છે ભાઈ નિર્બળ લિગેન્ડ માં ક્યારે પેરિંગ ન કરાવી ભાઈ નિર્બળ લિગેન્ડ માં ક્યારે પેરિંગ ન કરાવી ચાલો તો શું કરશો આ પેરિંગ ન થાય આપણી પાસે 6 ગામ કેટલું છે દ્વિતીય સંયોજક 6 છે આપણે ગોઠવણી કરીએ તો કેટલા ગોઠવણી કરીએ એક આમાં અમોનિયા બીજો ત્રીજો સૂત્ર છે બે ઘટે છે ભાઈ બે ઘટે એટલે બે ને ક્યાં જશે ભાઈ એ બે ને દર્શાવવા માટે આપણે શું કરશું 3d7 એક ઉદાહરણે ડી ઓર્બિટલ ડી કક્ષક આપણે ઉમેરશું શું 3d7 છે 4s 0 છે બરાબર 4p 0 છે તો શું કરશું આમાં તો કેટલા ઇલેક્ટ્રોન ભરાયેલા છે સાથે સાત ઇલેક્ટ્રોન ભરાયેલા છે અને નિર્બળ લિગેન્ડ છે એટલે ફેરિંગ તો થવાનું નથી ભાઈ બરાબર ને એટલે તરત એની પછીની ઊર્જા વાળી જે કોઈ પણ હશે એ કક્ષક આવશે કઈ તો કે ડી 4d કક્ષક 4d કક્ષક શા માટે નિર્બળ લિગેન્ડ છે પેરિંગ ના થાય એટલે આપણી પાસે લિગેન્ડ ની સંખ્યા કેટલી છે 6 છે ને અહીંયા લિગેન્ડ મૂકવા હોય તો પૂર્ણ સંખ્યા કેટલા થાય એટલે બે મૂકવા માટે કઈ કક્ષક લઈએ છે 4d કક્ષક હવે લિગેન્ડ મૂકવા માં આમાં તો ન મૂકાય ભાઈ હવે ઉમિત છે એટલે મૂકીએ એક એમોનિયા બીજો ત્રીજો એમોનિયા ચોથો આ 5 અને 6 તો હવે સંકલન શું શું છે તો કે એક કઈ આવી છે બેન એક કઈ આવી છે એસ એક કે 3p બરાબર બી બીજી કઈ દેવા પ્રાણી 4d ની 2 sp3 d2 જો અહીંયા સંકલન d2 sp3 ને ચાલી ફર્સ્ટ ઓનર્સ જ્યારે લેક્ચર શરૂઆત કરી હતી ત્યારે આપણે બે પ્રકારના અસ્તરો લખી ભણ્યા હતા ml6 પ્રકારનો લિગેન હોય આ m અને l અને 6 ml6 પ્રકારનો લિગેન હોય ત્યારે બે આકાર ભણ્યા હતા કે બે બે તો કે sp3d2 અને d2sp3 જો આપણે હમણાં કોબાલ્ટ પ્લસ 3 નું ઓક્સિડેશન આપ જોયું હતું ત્યારે d2sp3 આવતું હતું અને કોબાલ્ટ પ્લસ 2 નું એમોનિયા સાથે જોઈએ છે ત્યારે sp3d2 આવે છે તો આ જે છે શા માટે તો કે લિગેન્ડ પ્રબળ છે કે નિર્બળ લિગેન્ડ છે એનું ઉપર આધાર રાખે છે આના પ્રશ્ન ઓક્સિડેશન આ કેળો ઓક્સિડેશન આ કેટલો છે પ્લસ 3 એના પછી બીજો પ્રશ્ન શું હશે ભાઈ તો કે સંકરણ શું છે sp3d2 બરાબર ત્રીજો પ્રશ્ન શું છે ભાઈ તો કે આકાર કેવો અષ્ટફલકીય જ રહેશે ભાઈ અષ્ટફલકીયનો ફલકીય જ રહેશે સોતો શું છે તો કે નિશુંબકીય સાત માત્ર ચુંબકીય સાત માત્રાનું સૂત્ર શું છે n+2 બોર મેગ્નેટો એટલે કે આયુમિક ઇલેક્ટ્રોન જો આયુમિક ઇલેક્ટ્રોન આમ 1 માં 2 અને 3 ટોટલ 3 છે તો n=3 3+2 કેટલા થશે તો કે ટોટલ થશે 3 ને 2 5 5 3 15 બોર મેગ્નેટો અથવા અને વર્ગમૂળ કાઢશો તો 3.83 ની આસપાસ આવશે બરાબર તો ચુંબકીય સાત માત્રાનું મૂલ્ય તમને મળી ગયું નેક્સ્ટ ના પછી 5 નંબરનો પ્રશ્ન અણુ ચુંબકીય કે પ્રતિ ચુંબકીય જો અહીંયા બોહર મેગ્નેટો વેલ્યુ કેવી આવી છે કઈ મૂલ્ય આવ્યું છે એટલે આનો આકાર આ કેવો થશે તો કે અણુ ચુંબકીય બરાબર અણુ ચુંબકીય જેમાં આયુમિક ઇલેક્ટ્રોન હોય ને અણુ ચુંબકીય કહે છે તો આ જે કહે છે અત્યારે 5 લખું છું પછી પ્રાથમિક સંયોજકતા કેટલી છે પ્લસ 3 દ્વિતીયક સંયોજકતા કેટલી છે પ્લસ 6 બરાબર ને આ અલગ અલગ હોમોલેટિક છે તો આ કેની ઉપર આધાર રાખે છે સંકરણ તો કે નિર્બળ અને પ્રબળ લિગેન્ડ ઉપર આધાર રાખે છે આવો જ એક ઉદાહરણ દ્વારા જોઈએ બીજા એક ઉદાહરણ દ્વારા જોઈએ તેથી ક્યાં આધાર લિગેન્ડ નું લિસ્ટ જે છે એ યાદ રાખો બરાબર લિગેન્ડ જો યાદ હશે તમને તો આ સોલ્વ થશે અને આ મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે
એટલે ધ્યાનમાં રાખવું જોઈએ. ઉદાહરણ તરીકે લઈએ નિકલ, નિકલ એટલે એના આપણે ઉદાહરણ તરીકે લઈએ એથી CN 6 plus 2 minus 4 minus minus 2 બરાબર. એક લેવો આવે એથી F6 minus 2 minus 3 રાખો બરાબર, minus 3 minus 4 minus 4 જોઈએ ઓક્સિડેશન આ કેટલું કેટલું હોય શોધવાનું છે. x ઘાત બરાબર, તો x plus xCl નો minus 1 total 6 is equal to minus 4 એટલે શું થશે, તો કે x is equal to plus 2 આવશે. તમે જો કોઈ પણ સરવાળો કરશો અથવા બાદબાકી જે કે પણ થાય છે એ કરી લેશો એટલે આમ જ હોઈએ. તો કે x છે p નો બરાબર, આ 6 છે બરાબર, c નથી, f d 6 છે પ્લસ એક એ p નો minus 1 total 6 છે બરાબર, એટલે છે minus 4 અહીંયા કેવું આવશે, f નો plus 2 આવશે. શું ઓક્સિડેશન આ બહુ સમાન છે, સમકરણ ની સમાન આવે એ શેર કરવાનું છે આપણે. ઓક્સિડેશન આ સમાન છે બરાબર, અલગ અલગ આવે તો પ્લસ 2 અને પ્લસ 3 ઓલું તો સેમ છે. એમોનિયા નું જે એક્ઝામ્પલ લીધું છે આપણે કોબાલ્ટ નું, એ પૂછવું હોય તો સેમ પૂછે, બાકી ના કોઈ પણ અલગ રીતે કોઈ પણ સંકેત સંયોજન રાખતો હોય. આ લિગેન્ડ કેવો છે ભાઈ, પ્રબળ. કેવો છે, પ્રબળ. આ લિગેન્ડ એ ફ્લોરિન કેવો છે, નિર્બળ. પ્રબળ હોય ત્યારે શું કરવામાં આવે, પેરિંગ. જો નિર્બળ હોય તો શું કરવામાં આવે, પેરિંગ કરાવતા નથી, પેરિંગ કરાવવાના નથી. હાલો ઓક્સિડેશન આપણે અંદર એક પ્લસ 2 ડાયરેક્ટ લખો છો, એક પ્લસ 2 ની શું થશે, 18 આર્ગોન 4s0 થી જાય અને 3d f એ કે 6 બરાબર ને, 4s0 થી જશે. ઓકે સેમ અહીંયા એથી પ્લસ 2 એટલે કે 18 આર્ગોન 3d 6 અને 4s0 હાલો મૂકીએ ઇલેક્ટ્રોન કક્ષપાદમાં મૂકવામાં આવે બરાબર, શું કરશું 4s0 બરાબર, શું મૂકશું 6 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 અને 7 અહીં મૂકવામાં આવે અને પછી કઈ કક્ષક આવે 4p0 pd3 બરાબર. આને એવું જો પેરાલલ એટલે કરાવું છું કે તમને ખબર પડે કે ક્યાં સુધારો થાય છે ભાઈ. ઓકે એના પછી 4s0 અને 4p0 ઓકે એટલું ક્લિયર. ઓકે ગુડ, હવે શું કરશું, તો કે અહીં કેવો લિગેન્ડ છે ભાઈ, અહીં લિગેન્ડ કેવો છે આપણી પાસે, અહીંયા પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ એટલે પેરિંગ કરાવવાની છે, પેરિંગ કરાવવાની છે ભાઈ. શું કરશો પેરિંગ, શું કરશો પેરિંગ, આ ઇલેક્ટ્રોન અહીંયા આ ઇલેક્ટ્રોન અહીંયા કેવું થયું છે ઓક્સિડેશન આ Fe+2 એટલે જો Fe 26 નંબર થાય ભાઈ 26 બરાબર, શું કરશું પેરિંગ, આમાં બે ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન આમાં બે ઇલેક્ટ્રોન આમાં સારું માનો 4s ખાલી અને 4p પણ ખાલી બરાબર. અહીંયા જોઈએ 6 ઇલેક્ટ્રોન મૂકેલા તને ભાઈ પેલા આ રીતે તું ને અરે ને હવે નવી કક્ષક કરવામાં આવે શું કરશો, આ તો નિર્બળ લિગેન્ડ છે ભાઈ, પેરિંગ નહીં થાય. નિર્બળ લિગેન્ડ હોય ત્યારે પેરિંગ નો કરવાની, તો શું કરવા આપણી પાસે લિગેન્ડ ની સંખ્યા કેટલી છે 6, બે બે અને 4 મૂક્યા એને કે કરું, તો કે એના પછીની કક્ષક, એના પછીની કક્ષક કઈ હશે 4d, આ 4p0 છે બરાબર અને આ 4s0 છે, તો કઈ આવશે 4d0, એની પાસે કેટલી 5 કક્ષક હોય છે, 4d ની કેટલી હોય 5 કક્ષક હોય છે બરાબર ને. જો પેરાલલ પેરાલલ ઓક્સિડેશન આ જોયું એના પછી ઇલેક્ટ્રોન અહીં પ્રબળ લિગેન્ડ છે તો પેરિંગ કરાવ્યું અને નિર્બળ છે તો પેરિંગ નહીં કરાવ્યું. હવે લિગેન્ડ કેટલા એ પ્રમાણે કક્ષક ખાલી છે, ન હોય તો શું કરવાનો, એના પછી કક્ષક લઈ લેવી. અહીં લિગેન્ડ મૂકીએ એક CN બીજો CN 3 4 5 6 અહીં મૂકવામાં આવે શું CN CN અહીં CN નથી ને ભાઈ, અહીં શું છે આપણી પાસે ફ્લોરિન F 2 3 4 5 અને 6. હવે તમે સંકલન નક્કી કરી શકો છો. આજનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, આજનો બોર્ડ માટે મોસ્ટ આઈએમપી, ઓછામાં ઓછો 3 માર્ક્સ અથવા 4 માર્ક્સમાં પ્રશ્ન પૂછે છે બરાબર, કારણ પૂછે અથવા એમસીક્યુ કમ્પલસરી હોય છે. હવે શું, તો કે કેટલી કક્ષક d એટલે d2 એક s અને 3 b d2 s b આમાં શું થશે કે s પેલા આવ્યો પછી p આવ્યો p ની 3 અને b ની 2 જો
અહીંયા ફર્સ્ટ આપણે કીને આપણે બે ભણ્યા હતા V2 SP3 સંકરણ SP3 V2 પ્રકાર બે પ્રકારના સંકરણ ભણ્યા હતા ઓકે હવે શું હવે પછી શું તો કે અનુસંબંધીય પ્રતિ શું કે આ કેવું છે તો કે આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે ને નહીં ભાઈ યુગ્મિત છે બધા તો આ પ્રતિ શું કે આ કેવું છે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ટોટલ 4 બરાબર એટલે કેવું થઈ ગયું પ્રતિ શું કે શું કે સાત માત્ર મૂલ્ય તમે ગણી શકો છો અલગ અલગ તમને આઠ પ્રશ્ન છે કે પણ ગણ્યા છે કે તમે અહીંયા ગણી શકો છો હવે આના આધારે બીજો એક આઈએમએલ 6 પ્રકારના લિગેન્ડ ગણ્યું છે એ જ રીતે એમએલ 4 પ્રકારના લિગેન્ડ આપણે ગણ્યું ઓકે આ ક્લિયર સ્ક્રીનશોટ પાડી શકો છો તમે निकल CN4-2 जो IML4 प्रकार ना लिखे IML4 प्रकार ना लिखे तो हमने बड़ी क्या था भाई सो गणे था IML4 में बे प्रकार ना गणे था B2 SP3 अने SP3 बे प्रकार एक समसोर उसको लगी हो अने एक समसोर उसको प्रकार चलो ऑक्सीडेशन आप कैलकुलेट करिए पुनः निकल लो सुधरनो से भाई निकल लो ऑक्सीडेशन x ભરી લીધો પ્લસ x સીએન નો -1 ટોટલ 4 છે એટલે બ્રેકેટ ઉપર કેવું છે -2 તો નિકલ નો ઓક્સિડેશન આ કેવો હશે નિકલ પ્લસ 2 થઈ જશે બરાબર ને એની ઇલેક્ટ્રોનિક રચના શું થશે ભાઈ 18 કાર્બન પછી એના પછી 3d 8 અને 4s માં ઇલેક્ટ્રોન બે જતા રહેશે ને ભાઈ 28 નંબર હોય સેમ ટુ સેમ આ કેલ્ક્યુલેટ કરીએ અને ઓક્સિડેશન તો કેવો આવશે ભાઈ ઓક્સિડેશન આ કેવો આવશે तो के प्लस 2 આવશે પ્લસ ઓક્સિડેશન આ પ્લસ 2 આવશે બરાબર ને સેમ ટુ સેમ ઇલેક્ટ્રોન રચના ક્યાં રહેશે ભાઈ નિકલ પ્લસ 18 આર્ગોન 3d 8 4s 0 સારો જોઈએ હવે પ્રબળ લિગેન્ડ મુખ્ય કક્ષક પર 3d 8 8 ઇલેક્ટ્રોન ભરવાના છે માસ કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોન પહેલા ગુણના નિયમનું પાલન કરશું ઉન્નો નિયમ એવો કીધું ત્યારે ફેરમાં ન કરાવી ભાઈ બરાબર ને એવું હું નામના વિજ્ઞાની કીધું કીધું બરાબર એના પછી 4p 0 ત્રણ કક્ષક નેક્સ્ટ એના પછી આ બધા શું કરશું d કક્ષક d માં 8 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 7 8 એના પછી 4s 0 અને 4p ખાલી હવે આ લિગેન્ડ કેવો છે આપણી પાસે પ્રબળ લિગેન્ડ છે ભાઈ CN જો તમે જોજો પ્રબળ લિગેન્ડ અને ક્લોરીન ક્લોરીન કેમ છે નિર્બળ લિગેન્ડ પ્રબળ લિગેન્ડ હોય તો પેરિંગ કરાવી ઓલવેઝ પ્રબળ લિગેન્ડ તરીકે હોય તો પેરિંગ કરાવી ચલો પેરિંગ કરાવીએ ભાઈ પેરિંગ કરાવીએ 3d8 માં શું કરશું પેર કરાવશું એટલે આ જે ઇલેક્ટ્રોન છે આમાં ભાગી કરી દેશે અહીંયા આવી જશે બરાબર આ 4s ખાલી અને 4p ખાલી અહીં નિર્બળ લિગેન્ડ છે નિર્બળ લિગેન્ડ ક્યારે પેર કરાવે નિર્બળ લિગેન્ડ ક્યારે પેર ન કરાવે ભાઈ શું કરશું તો કે એ બે ઇલેક્ટ્રોન જ્યાં છે ઇલેક્ટ્રોન ઉપરની તરફ છે એ જ રાખશું આ પેરિંગ નહીં કરાવે નિર્બળ લિગેન્ડ છે બરાબર આપણી પાસે લિગેન્ડ ની સંખ્યા કેટલી 4 4 કક્ષક ખાલી 1 2 3 અને 4 ખાલી છે બરાબર અહીં કોઈ કરીએ શું કરશું તો કે લિગેન્ડ ને મૂકીએ એક CN આમાં એક S માં બરાબર બે P માં સો સંકલન થયું BSP2 DF માં એક S માં અને બે P માં BSP2 આમાં મૂકીએ લોરે 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 કેવું થયું SP3 એક S અને ત્રણ P SP3 જો બંને ના પેરેલલ જ થઈ જાય આ કેવું છે તો કે સમચોરસ આનો આકાર તમને ડ્રો કરવાનો કે હોય તો મે જનરલ તમને અક્ષર છે કે બે સેલ એના આધારે આકાર દર્શાવી શકો કઈ રીતે કે નિકલ બરાબર નિકલ ની સાથે શું દર્શાવે છે CN 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 અને CN બરાબર ને બ્રેકેટ ઉપર -2 આ પ્રમાણે હોય CN CN -2 BSP2 સમચોરસ પ્રકાર કેવું છે આ સમચોરસ બરાબર ને આકાર સમચોરસ હવે આમાં આવીએ આનું કેવું થશે ભાઈ આ તો ઓલરેડી
this be three sam chatushpalakiya sam chatushpalakiya kai prakar hai nickel nickel I am fluorine ane so avse minus 2 sam chatushpalakiya सम चतुष्फलकीय आता आ केवो जसे प्रतिसंबंधीय जो अयुग्मित इलेक्ट्रॉन नथी आ केवो जसे अनुसंबंधीय सामने बे अयुग्मित इलेक्ट्रॉन से तो આવી રીતે કોઈ પણ તમને બધા પૂછે તો તમને ખ્યાલ આવવો જોઈએ અનુસંબંધીય છે પ્રતિસંબંધીય છે કે કોના આધારે તમે સોલ્વ કરી શકો છો સંરક્ષણ સંખ્યા ચુંબકીય સાત માત્રા પણ તમે ગણી શકવા જોઈએ કે ચુંબકીય સાત માત્રાનું મૂલ્ય કોના ઉપર આધાર રાખે છે ખાસ કરીને પ્રબળ લિગેન્ડ અને નિર્બળ લિગેન્ડનો તફાવત ખબર હોવી જોઈએ बिन सोचे एक पल सांस लेना छोड़ दूँ ना